नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રતિ. બુલેટિન ની શરૂઆતમાં વાત કરીશું વાવાઝોડું આવી રહ્યું છે તેની. तो आगामी दिवसों में अरबी समुद्र अने बंगाळनी खाड़ी में सीस्टम सक्रिय थशे. 10 ऑक्टोबर बाद राज्य में चक्रवातो आवशे. उत्तर पेसिफिक महासागर अने पश्चिम हिंद महासागर अने आईओडी सानुकूल होवाथी वावाझोडानी स्थितिनुं सर्जन थशे. 10 ऑक्टोबर आसपास बंगाळनी खाड़ी में अने अरब सागर में हलचल थशे. बंगाळनी खाड़ी अने अरब सागर में सीस्टम सक्रिय थशे, जेना कारणे 10 ऑक्टोबर बाद चक्रवातनुं निर्माण थशे. 10 ऑक्टोबर पश्चिमना वावाझोडा खतरनाक हशे. चोमासु विदाय लेशे तेम तेम बंगाळनी खाड़ी में वावाझोडा वधशे. 10-14 ऑक्टोबर वच्चे बंगाळनी खाड़ी में हवानुं हळवुं दबाण उत्पन्न थशे, जेना कारणे 10-14 ऑक्टोबर वच्चे चित्रा नक्षत्र में कोई कोई विस्तार में वादळछायुं वातावरण तो केटलाक विस्तार में वरसादनी शक्यता पण व्यक्त करवामां आवी छे. ઉત્તર પેસિફિક મહાસાગરમાં પણ હવામાન સાનુકૂળ છે. પશ્ચિમ હિન્દ મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ છે. આયોલી પણ સાનુકૂળ છે. એટલે હવે જે ચક્રવાતો થશે 10 તારીખ પછીના, એ ચક્રવાતો બંગાળ ઉપસાગરમાં ખબલી નાખે તેવા છે. અને અરબ સાગરમાં પણ ધીરે ધીરે 10 તારીખ પછી સિસ્ટમમાં બનશે. અને આ વાવાઝોડા 2018ની સાલ જેવા હશે. એટલે હવે ચોમાસું ઓળખાતું જશે, તેમ તેમ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો બનતા જશે. અને લગભગ 15 ઓક્ટોબર આસપાસથી હિમાલયના જે ભાગોમાં છે, આમ તો લગભગ એની ગતિવિધિ તો 7 તારીખની આસપાસથી થઈ જશે. ઉપર બરફ પડવાની શરૂઆત થશે 15 ઓક્ટોબર આસપાસ. અને 7 ઓક્ટોબરે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અને લગભગ કચ્છના ભાગોથી પાકિસ્તાનના ભાગો વચ્ચે એન્ટી સર્ક્યુલેશન બનશે, જેના કારણે ચોમાસાની જે રિટર્ન થવાની શક્યતા વચ્ચે એટલે 10 ઓક્ટોબર સુધી ચોમાસું રિટર્ન થશે. અને હવે વાત ઘીનો રેલો અમદાવાદ સુધી. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોને શુદ્ધ અને સલામત પ્રસાદ મળે તે માટે ખોરાક અને અશુદ્ધ નિયમન તંત્રએ કામગીરી કરી, જેમાં તપાસ દરમિયાન ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો મળી આવતા હાલ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરતા મહત્વની માહિતીઓ સામે આવી છે, જેમાં શ્રી આરા સૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદી બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને આપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્રસાદીમાં બનાવવામાં ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે યોગ્ય ન જણાતા ₹8 લાખની કિંમતનો 2,820 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો 28 સપ્ટેમ્બરે જપ્ત કરવામાં આવ્યો છે. તો મોહિની કેટરર્સના જવાબદાર આલોક અમરસિંહ ઝાઝારિયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના 2 લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂના અમૂલ ઘીના નામે ભળતા મોહિની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદ કરવામાં આવ્યા હતા. આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. આ બાબતની અંબાજી મંદિરના ટ્રસ્ટને તાત્કાલિક ધ્યાન દોરતા ટ્રસ્ટ દ્વારા બનાસ ડેરીમાંથી પ્રસાદી માટેનું શુદ્ધ ઘી પૂરું પાડવામાં આવ્યું હતું. આજે અમૂલના નામનું ત્યાં ઘી હતું, એ અમૂલે બનાવેલું હતું, એવું અમૂલે અમને કીધેલું છે. અમૂલે પણ આ કેટરર્સના સામે ફરિયાદ આપી છે. કેટરર્સ આ જે ઘી હતો એ જ્યાંથી લાવેલા હતા એના બિલ અને ખરીદી અને એની તપાસની જરૂરી તપાસ ચાલી રહેલી છે. સાથે ભાદરવી પૂનમ દરમિયાન જે ભાદરવી પૂનમનો પ્રસાદ બની રહ્યો હતો અંબાજી મંદિરનો મોહિની કેટર્સ દ્વારા, જેમાં ઘી વપરાતો હતો અને ઘીને જે સેમ્પલિંગ લેવાયું હતું ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા, આપને બતાવવા માગીશ કે ઘીના ડબ્બા જે છે એ લગભગ એક જથ્થામાં 88 છે અને બીજા જથ્થામાં 92 છે. કુલ 180 ડબ્બા જે છે, 180 ડબ્બાને જે સેમ્પલિંગ લેવામાં આવ્યું જે સેમ્પલ ફેલ જતા બનાવટી ઘી હોવાનું સામે પ્રતીત થઈ રહ્યું છે. અને જે બાબતે ફૂડ અને ડ્રગ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી છે અને પોલીસ વિભાગને સાથે રાખી અને પણ ગુનો દાખલ કરી પ્રોસેસ હાથ ધરવામાં આવી છે.
કે આ મોહિની કેટર્સ વાળા જે છે એ પોતે જે વેપારી પાસેથી જે માલ સપ્લાય કરેલો છે, વેપારી પાસેથી જે માલ લીધેલો છે, એ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અને જે વેપારી છે અંધારામાં રાખી અને આ કોન્ટ્રાક્ટરને જે છે બોગસ ઘી અને બોગલ માલ સામાન આપ્યો હોવાનું પણ પ્રતીત થઈ રહ્યું છે. હાલ તબક્કે પોલીસ જરીએ પોલીસની કાર્યવાહી કરી વધુ તપાસ આગળ ચાલી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી. તો અંબાજીમાં ઘી મામલે અમૂલની સ્પષ્ટતા, કેટરસે બનાવટી સાબર ડેરીના લેબલ લગાવ્યા હતા. અંબાજી મંદિરના પ્રસાદીમાં નકલી ઘી મામલે જીસીએમએમએફનું નિવેદન સામે આવ્યું છે. નિમ્ન કક્ષાના ઘીનો પુરવઠો મોહિની કેટરસ પૂરું પાડતો હતો. 15 કિલોના ઘીના ડબ્બા બનાવટી લેબલ લગાવવામાં આવ્યા હતા. ફૂડ વિભાગે સીલ કરેલા ડબ્બા ઉપર બોકસ લખાણો છાપવામાં આવ્યા હતા. બેચ નંબર, ડબ્બાઓના સ્પેસિફિકેશન, લેબલો ધારા ધોરણ પ્રમાણે નહીં પરંતુ નકલી ઘી પેક કરીને વાપરવાથી અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા હિનકૃત્ય સાબરકેરીએ 30 સપ્ટેમ્બરે અંબાજી પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી હતી. મોહિની કેટરસ અને અન્ય અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી હતી. અમૂલ ઘી તરીકે ખોટી રીતે જથ્થાને રજૂ કરવાના મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મંદિરને ઉતરતી ગુણવત્તાયુક્ત ઘી આપવામાં જીસીએમએમએફની સંડોવણી નથી. અમૂલનો કોઈપણ સંઘ આવા પ્રકારના કાર્યમાં સામેલ નથી. બજારમાં મળતું અમૂલ ઘી અસલી તથા ઉચ્ચ ગુણવત્તાવાળું છે. તો અંબાજીમાં ઘીના નમૂના ફેલ થવાનો મામલો, નકલી ઘી મામલે અંબાજી પોલીસની કાર્યવાહી. અંબાજી પોલીસના અમદાવાદમાં દરોડા જોવા મળ્યા. અંબાજીમાં મોહિની કેટરસ પાસે પ્રસાદી બનાવવાનો કોન્ટ્રાક્ટ, મોહિની કેટરસથી લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે. ત્યારે મોહિની કેટરસને અમદાવાદથી આ ઘી પહોંચતું હતું. અમદાવાદના માધુપુરા નીલકંઠ ટ્રેડર્સથી આ ઘી છે તે મંગાવ્યું હતું. અંબાજીમાં સેમ્પલો ફેલ થયા છે ઘીના, એને અનુસંધાનમાં સાહેબે અહીંયા સૂચના આપી છે અહીંયા તપાસ કરવાનું. અમે અહીંયા નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ અર્થે હમણાં આવ્યા છે. તપાસ અમારી ચાલુ છે પણ હજી સુધી અહીંયા કંઈ મળ્યું નથી. એમનું બીજો ગોડાઉન છે પણ અમના માણસો જે છે એ આપણને સપોર્ટ કરતા નથી. લાઇટો બંધ કરે છે અને બધી બીજી જાતે અમને અહીંથી કાઢવાની પ્રયત્ન કરી રહ્યા છે. તેથી અમને શંકા વધારે જાય છે. જો ઘીનો જથ્થો અહીંયા મળશે તો એનો સેમ્પલ લઈને લેબોરેટરી માટે અમે ચોક્કસ માલિકનો સંપર્ક કર્યો કે માલિકનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે, એમનો સંપર્ક કરતા નથી, ફોન એ ઉપાડતા નથી. અને ગોડાઉનની ચાબી બી માણસો એવું કહે છે કે ભાઈ એ લઈને જતા હતા, મળતી નથી ચાબી, એવો સપોર્ટ કરતા નથી. અંબાજીમાં જે પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતો જે મોહનથા છે કે જેની અંદર ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, સેમ્પલ ફેલ હતા, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાંથી આ ઘી ખરીદવામાં આવ્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે દિલ્હી દરવાજા ખાતે આવેલ જે નીલકંઠ ટ્રેડર્સ છે કે જ્યાં તપાસ માટે આવી છે. આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી છે. સર, શું તપાસ કરવામાં આવી રહી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટના ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની સૂચના મુજબ જે અંબાજીમાં જે ઘટના બની છે એના અનુસંધાને અહીંયા તપાસ ઘીનું સપ્લાય અહીંથી થયું છે એવું શંકા જતા અહીંયાથી ઘીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. રિટેલ શોપ છે, એમનું એક ગોડાઉન પણ છે પણ ત્યાંની ચાવી અત્યારે હાલ લોકો આપતા નથી. માલિક પણ સંપર્ક કરતો નથી. અત્યારે અમારી તપાસ ચાલુ છે. જેમ ઘીનો જથ્થો મળશે અને સેમ્પલ લઈને અમે લેબોરેટરી માટે તપાસ અર્થે મોકલીશું. પણ હાલ અધિકારી અમને જે માલિક છે એ કોઈ વાતચીત નથી કરતા અને ફોન એમને બંધ કરી દીધો છે, સપોર્ટ નથી કરતા. અને કારીગરો બી લાઇટો વાઇટો બંધ કરીને અમને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. કઈ રીતે હવે તપાસ કરવામાં આવશે કારણ કે કોઈ પણ પ્રકારનો સપોર્ટ આપણને કરવામાં નથી આવતો? હું ઉપરી અધિકારીને સંપર્ક કરીને એમની સૂચના મુજબ જે બી આગળની કાર્યવાહી છે અમે કરીશું અને જે અહીંયા ઘીનો જથ્થો મળશે તો એનો સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરી મોકલવામાં આવશે. સાહેબ, આપને એવું લાગી રહ્યું છે ઘીનો જથ્થો કદાચ છુપાવી દેવામાં આવ્યો હોય? અત્યારે અમારે તપાસ દરમિયાન તો હજુ અહીંયા કંઈ મળ્યું નથી પણ હજુ એક અમનું ગોડાઉન છે અને તપાસ ચાલુ જ છે. અમારી ઉપર નીચે બધી ગોડાઉનમાં ચારે બાજુ જે બી અમને નળીઓને બધું પડી છે. જો મળશે તો 100% અમને સેમ્પલ લઈને પછી અમે ત્યાં લેબોરેટરી મોકલીશું. કઈ રીતે હવે આગળની તપાસ કરવામાં આવશે? ઘીનો જથ્થો લીધા બાદ હવે આગળની તપાસ છે, ફોરેન્સિક તપાસ છે, એ કેવી રીતે થશે? એ લેબોરેટરીમાં જે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે તપાસ થાય છે એ પ્રમાણે તપાસ થવામાં આવશે. એ સેમ્પલ અમે લઈને કલેક્ટ કરીને લેબોરેટરી મોકલીશું. એ તપાસ ત્યાં લેબોરેટરીમાં થશે એની. બરાબર, આપ જોઈ શકો છો હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે. જોકે તેઓનું કહેવું છે કે અહીંથી દુકાનદાર કે તેમના કારીગરો દ્વારા કોઈપણ પ્રકારનો સપોર્ટ કરવામાં નથી આવતો. અહીંથી કોઈપણ પ્રકારના ઘીનો જથ્થો પણ હજી તેઓને મળ્યો નથી, પરંતુ તેઓનું જે ગોડાઉન છે તે ગોડાઉનની અંદર પણ ઘીનો જથ્થો છુપાવ્યો હોવાની આશંકા છે. જોકે જે ગોડાઉન છે તેની પણ ચાવી આપવામાં આવતી નથી. દુકાને જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી ત્યારે દુકાનને અને લાઇટો બંધ કરીને કારીગરો છે તે બહાર નીકળી ગયા હતા. એટલે હવે આ જે દુકાન કે ગોડાઉનમાંથી જો કોઈ ઘીનો જથ્થો મળી આવશે તો તેને સેમ્પલ માટે
મોકલવામાં આવશે લેબોરેટરીની અંદર, અને ત્યારબાદ જે રિપોર્ટ આવશે તેની અંતર્ગત આખી સમગ્ર જે કામગીરી છે, કાર્યવાહી છે, તે આગળ કરવામાં આવશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અંબાજીમાં પ્રસાદમાં વપરાયેલા નકલી ઘીના જથ્થાનો મામલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. આ ઘીનો જથ્થો અમદાવાદના માધપુરાની નીલકંઠ ટ્રેડર્સની દુકાનમાંથી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે ઘીનો જથ્થો મોકલનાર નીલકંઠ ટ્રેડર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમે દુકાન અને ગોડાઉનને સીલ કર્યું છે. મોહિની કેટર્સમાં નીલકંઠ ટ્રેડર્સમાંથી આ ઘીનો જથ્થો છે તે મોકલવામાં આવ્યો હતો. અંબાજીમાં જે પ્રસાદમાં આપવામાં આવતા મૌન થાળ છે કે જેમાં જે ઘી વપરાયું હતું તેના સેમ્પલ જે ફેલ થયા હતા, ત્યારબાદ તેની તપાસ છે તે અમદાવાદ સુધી પહોંચી હતી. અને આ જે ઘીનો જથ્થો છે તે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલ નીલકંઠ ટ્રેડર્સમાંથી ખરીદવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. અને તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ તેમજ ગાંધીનગર ફૂડ એન્ડ સેફટી વિભાગની ટીમ અહીં તપાસ અર્થે આવી હતી. અને જે દુકાન છે તે દુકાન હાલ પૂરતી સીલ કરી દેવામાં આવી છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દુકાન છે તે હાલ સીલ કરવામાં આવી છે, કારણ કે આ જે દુકાન છે તેમાંથી કોઈપણ પ્રકારના ઘીનો જથ્થો મળી આવ્યો ન હતો. તો બીજી તરફ જે દુકાનના માલિક છે કે કર્મચારીઓ છે તે કોઈપણ પ્રકારનો સાથ સહકાર આપી રહ્યા ન હતા, અને તેને પરિણામે હાલ પૂરતી તપાસના અર્થે આ જે દુકાન છે તે સીલ કરી દેવામાં આવી છે. અને હવે આગામી દિવસોની અંદર જે ગોડાઉન છે ત્યાં પણ તપાસ કરવામાં આવશે, અને ત્યાં જો કોઈપણ પ્રકારનો ઘીનો જથ્થો મળી આવશે તો તેને સેમ્પલ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, અને ત્યારબાદ તેના રિપોર્ટના આધારે આગામી દિવસોની અંદર કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે. સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ, પશુ ઘાસચારાની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓની પણ સમીક્ષા આજની આ બેઠકમાં કરવામાં આવશે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે. રાજકોટમાં રખડતા ઢોર અંગે આરએમસી લઈ શકે છે નિર્ણય. પશુઓની નોંધણી અને દંડ અંગે લેવાઈ શકે છે નિર્ણય. સ્ટેન્ડિંગ કમિટીમાં બંને મુદ્દે નિર્ણય જાહેર થઈ શકે છે. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીએ એજન્ડા જાહેર કર્યો હતો. જપ્ત ઢોર સામે દંડ 3 ગણો કરવાની દરખાસ્ત હતી, ત્યારે પ્રથમ વખતનો દંડ 1000ના સ્થાને 3000ની દરખાસ્ત. બીજી વખત ઢોર પકડાવવા પર 6500ના દંડનો ઉલ્લેખ હતો, અને હાલ બીજી વખત ઢોર પકડાવવા પર 4500નો દંડ. પશુઓની નોંધણી પણ ફરજિયાત કરવા માટે નિર્ણય લેવાઈ શકે છે. રખડતા શ્વાન મુદ્દે પણ રાજકોટ તંત્ર મહત્વના પગલાં લે છે. પશુઓની નોંધણી અને દંડ અંગે મહત્વના નવા નિર્ણયો લેવાઈ શકે છે. રખડતા ઢોરની સમસ્યા સામે તંત્ર નવા નિર્ણયો કરી શકે છે. અમદાવાદની કેલોરેક શાળામાં આજે રજા રખાશે. કેલોરેક શાળાના સંચાલકોએ આ નિર્ણય કર્યો છે. કેલોરેક શાળાએ વાલીઓને મેસેજ કરીને આ માહિતી આપી છે. ગઈકાલે સ્કૂલમાં હોબાળો થયો હતો ત્યારે નમાઝ પઢાવવાનો જે વિડીયો છે તે વાયરલ થયા બાદ મારામારી પણ થઈ હતી, અને ત્યારબાદ આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે આજના દિવસે શાળામાં રજા રહેશે તેવો મેસેજ છે તે તમામ વાલીઓને પહોંચાડવામાં આવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ કે જે વિદ્યાર્થીઓને નમાઝ પઢાવવાના મામલામાં જે વિવાદ સર્જાયો હતો અને જેને લઈને ગઈકાલે આ સ્કૂલમાં હોબાળો જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનો દ્વારા અહીંયા હોબાળો મચાવવામાં આવ્યો હતો, સાથે સાથે એબીવીપીના કાર્યકરો આગેવાનો દ્વારા પણ અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને તેને લઈને ખાસો એવો વિવાદ અહીંયા જોવા મળ્યો હતો. અને તેને લઈને જ ક્યાંકને ક્યાંક આજે સ્કૂલ પ્રશાસન દ્વારા અગમ્ય કારણોસર સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજના માધ્યમથી આજે રજા જાહેર કરવાનો મેસેજ જે છે તે મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ અહીંયા જે પ્રકારે વિવાદ સર્જાયો હતો અને તેને લઈને પોલીસનો પોઈન્ટ પણ બેસાડી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આપ જોઈ શકો છો કે સ્કૂલના દરવાજા જે છે, મેઇન ગેટ જે છે તે પણ બંધ રાખવામાં આવ્યો છે. અહીંયા પોલીસ જે છે
તેનો પોઈન્ટ અહીંયા બેસાડી દેવામાં આવ્યો છે, જેથી કરીને હવે આ મામલામાં કોઈ વિવાદ ન વકરે, કોઈ હિન્દુ સંગઠન કે પછી અન્ય કોઈ સંગઠન કે વાલીઓનો વિરોધ પ્રદર્શન ન થાય તેને લઈને આજે સ્કૂલ જે છે તે આજે રજા જાહેર કરવામાં આવી છે, અને જેને લઈને અત્યારે માહોલ જે છે સ્કૂલમાં બંધ સ્કૂલ હોય તેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂનાગઢના દત્તાત્રેયમાં હોબાળા મામલે નિવેદન. દત્તાત્રેય સંસ્થાનું વિવાદ અંગે નિવેદન સામે આવ્યું છે. 6 ઓક્ટોબર સુધીમાં દોષિતો સામે પગલાં લેવાની માંગ, કાર્યવાહી નહીં તો 7 ઓક્ટોબરે સંતો પત્રકાર પરિષદ યોજશે. પોલીસ એફઆઈઆરની નકલ ન આપતી હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તાજેતરમાં દત્તાત્રેય શિખર પર ટોળાનો હોબાળો થયો હતો ત્યારે દોષિતો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દત્તાત્રેય સંસ્થા દ્વારા આજે સંસ્થા છે તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જે જવાબદાર લોકો છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે. 6 ઓક્ટોબર સુધી કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં થાય તો તે લોકો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે, અન્ય સમાચાર આ બ્રેક બાદ. સુહાના મસાલે ખાવ ડબલ ખિલાવ ડબલ. સુહાના મસાલે ખાવ ડબલ ખિલાવ ડબલ. નીલ નહીં ચલેગા, નહીં ચલેગા, ધર્મ પરિવર્તન નહીં ચલેગા, કંઈક આ પ્રકારના નારાઓ સાથે અમદાવાદની સ્કૂલના શિક્ષકની બરાબરની ધુલાઈ ખાઈ. અમદાવાદના ગાજલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલના પરિસરમાં બપોરે કંઈક આવા દ્રશ્યો સર્જાયા. એબીવીપીના કાર્યકરો ભાન ભૂલ્યા અને સ્કૂલના એક શિક્ષકને જોરદાર માર માર્યો. વાલીઓ, વિવિધ હિન્દુ સંગઠનો તથા એબીવીપી કાર્યકરોએ એક વિડીયોના આધારે સ્કૂલ પર મુસ્લિમ ધર્મના પ્રચારના પ્રયાસનો આરોપ લગાવ્યો. સ્કૂલમાં બાળકો પાસે જબરજસ્તી કરીને નમાઝ પઢાવાઈ હોવાના આરોપ સાથે એબીવીપીના કાર્યકરો ધસી આવ્યા. પ્રિન્સિપલના રાજીનામાની માંગ કરી. મામલો એટલો ઉગ્ર બન્યો કે એબીવીપી કાર્યકરોએ શિક્ષકને માર માર્યો. વિડીયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ અચાનક જ દોડીને શિક્ષકને માથા પર જોરથી તમાચો મારે છે. બાદમાં આસપાસમાં ઉભેલા લોકો શિક્ષકને પકડીને લાફાવાળી કરે છે. શિક્ષક બચાવવા માટે દોડે છે પણ ટોળું તેને ઘેરી લે છે અને એક પછી એક શિક્ષકને તમાચા પર તમાચા જીતવા માંડે છે. શિક્ષક બચાવવા માટે ઘણી કોશિશ કરે છે પણ તેને ટોળું ઘેરીને માર મારે છે. જોકે એક વ્યક્તિ શિક્ષકને પકડી રાખે છે છતાં પાછળથી ટોળું શિક્ષકને છૂટા હાથે માર મારે છે. આ સમયે પોલીસ શિક્ષકને બચાવવા દોડે છે પણ ટોળું તેને દાદ આપતું નથી. અંતે શિક્ષકને ક્લાસરૂમમાં મોકલી બચાવવામાં આવે છે. બીજી બાજુ બબાલ બાદ પોલીસની ટીમ પણ સ્કૂલ ખાતે દોડી આવી હતી. પોલીસ દ્વારા હિન્દુ સંગઠનો અને એબીવીપીના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો તો બીજી બાજુ વિવાદ વકરતા સ્કૂલે માફી માંગી છે. અંબાજી મંદિરની ઓળખ એટલે મોહનથાળ. મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા માટે અનેક લોકો જંગે ચડ્યા હતા ત્યારે પ્રસાદને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. હવે યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીના નમૂના ફેલ થયા છે. ભાદરવી પૂનમના મેળા માટે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે મોટી માત્રામાં ઘી મંગાવ્યું હતું. જોકે એમાંથી મોહનથાળ બને એ પહેલાં 28 ઓગસ્ટે ફૂડ વિભાગે ઘીના નમૂના લીધા. મોહનથાળનો પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સમાંથી સેમ્પલ લેવાની સાથે સાથે ઘીના 180 ડબ્બા પણ સીઝ કર્યા. આ નમૂનાના પરીક્ષણનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઘી અખાદ્ય હોવાનું પુરવાર થતાં ખળભળાટ મચી ગયો. 15 કિલોનો એક ડબ્બો એટલે કે કુલ 300 કિલો ઘી લેબોરેટરી પરીક્ષણમાં ફેલ નીકળ્યું. જોકે રાહતની વાત એ છે કે આ ઘી પુરવઠા વિભાગે પહેલાં જ જપ્ત કરી લીધું હતું અને બનાસ ડેરીમાંથી ઘીની વ્યવસ્થા કરીને પ્રસાદ તૈયાર કરાયો હતો. હાલ પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. એક તરફ રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે અને બીજી તરફ ગંદકીના દ્રશ્યો સામે આવતા આણંદમાં ગંદકીના કારણે ઉમરેઠ પાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો. સ્થાનિકોએ પાલિકા ઓફિસે પહોંચી વિરોધ કરી હલ્લાબોલ કર્યો. પરા વિસ્તારમાં ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિકો રોષે ભરાયા. 3 વર્ષથી મકાનનો કાટમાળ અને કચરો એક જ જગ્યાએ પડી રહ્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.
વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં તંત્રએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જો કે હોબાળા બાદ ઉમરેઠ પાલિકાએ સ્થાનિકોને પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે. આ બાજુ વલસાડની કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. શાહ એન એચ કોમર્સ કોલેજમાં એકાઉન્ટનું પેપર લીકનો આક્ષેપ કરી વિદ્યાર્થીઓએ આચાર્યની કેબિનમાં ઘૂસી હંગામો કર્યો. પેપર લીક કરનારા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી. તો રાજકોટમાં જ્ઞાન સહાયક યોજનાને લઈને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો. એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગ કરી છે. શિક્ષકોની કોન્ટ્રાક્ટના બદલે કાયમી ભરતી કરવા માટેની માંગ છે. પહેલા કોંગ્રેસના યુવા વિદ્યાર્થીઓ વિરોધ કર્યો હતો, હવે ભાજપની યુવા વિદ્યાર્થી પાસે પણ વિરોધ કર્યો છે. ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરમાં બિનવારસી હાલતમાં મળેલા બાળકની તેના માતા પિતાને સોંપવામાં આવ્યું છે. થાર મસ્જિદ પાસેથી 4 માસનું બાળક મળી આવ્યું હતું ત્યારે પોલીસે બિનવારસી બાળકના વાલીની શોધ કરી હતી. બાળકનું રાજકોટમાં મોચી બજારના પુર નીચેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ બાદ થાર મસ્જિદ પાસે આ બાળકને બિનવારસી હાલતમાં છોડીને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. થાન પોલીસે રાજકોટ રહેતા બાળકના માતા પિતાને થાન હોસ્પિટલ ખાતે બોલાવીને તેની ખરાઈ કરી બાળકનો કબજો સોંપ્યો છે. મસ્જિદ પાસે બાળકને મૂકીને જનાર અજાણ્યા શખ્સોને ઝડપી લેવા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી પણ હાથ ધરી છે. રાજકોટના શ્રમિક પરિવારના અપહૃત બાળકનું પરિવાર સાથે મિલન કરાવી થાન પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચમહાલમાં ચોરાયેલા ડાંગરનો જથ્થો મળી આવ્યો. કાલોના રાઈસ મિલમાંથી આ જથ્થો મળ્યો છે. ગણેશ રાઈસ મિલમાંથી ચોરીનો જથ્થો મળી આવ્યો. 1485 કટ્ટા ડાંગરનો જથ્થો ભાડાના ગોડાઉનમાંથી ચોરી કરવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી હતી ત્યારે ડાંગરની ચોરીમાં ગોડાઉનનું તાળું પણ બદલાઈ ગયું હતું. ગોધરા બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી. સુરતની તરસાડી દૂધ મંડળીના પ્રમુખ મંત્રી સામે ફરિયાદ. પ્રમુખ અને મંત્રી સામે 68 લાખથી વધુની ઉચ્ચાપતની ફરિયાદ નોંધાઈ છે. પ્રમુખ રાકેશ સોલંકી, મંત્રી જીતુ ગાંધર્વ સામે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા સબ રજિસ્ટ્રારે કોસંબા પોલીસ મથકે આ ફરિયાદ કરી છે. જિલ્લા એલસીબીએ ધરપકડ કરી એસપી કચેરી લઈ જવાયા હતા. આણંદમાં રાત્રિ સમયે ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. ભિક્ષુક મહિલાના પગની તોડીઓની ચોરી કરવામાં આવી છે. સુતેલી મહિલાના પગમાંથી ચોરી કરવામાં આવી છે, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જૂના દાદર વિસ્તારમાં દુકાન બહાર આ ભિક્ષુક મહિલા છે તે સૂતી હતી. તે સમયે પગમાંથી ઝાંઝર કાઢતા ચોર સીસીટીવીમાં કેદ થયા છે. જામનગરમાં અકસ્માતમાં 2 લોકોના મોત થયા. ખંભાળિયા બાયપાસ નજીકનો આ બનાવ છે. બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક પર સવાર 2 મિત્રોના મોત થયા છે ત્યારે ખંભાળિયા બાયપાસ નજીકનો આ બનાવ હોવાનું કહેવાઈ રહ્યું છે. અકસ્માતની ઘટના જેમાં બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો. 2 મિત્રોના જે બાઇક પર સવાર હતા તે લોકોના મોત થયા. તો બોટાદના માંડવાધાર ગામ નજીક અકસ્માતની ઘટના. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બાઇક ચાલક દંપતીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પતિનું મોત થયું હતું. તો બાઇક ચાલક દંપતીને અકસ્માત નડ્યો છે. સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે જે બાઇક પર સવાર છે પતિ પત્ની તેમનો અકસ્માત થાય છે. આ અકસ્માતમાં જે પતિ છે તેમનું મોત થાય છે. આ પ્રકારે આપ જે પ્રકારે ફૂટેજમાં જોઈ શકો છો, દંપતી જે બાઇક પર આવી રહ્યા છે અને અચાનક તે લોકો ત્યાં ગબડી પડે છે, જો કે પતિનું મોત થયું છે. સાબરકાંઠાના ઈડરમાં રતનપુર ગામે વધુ એક રખડતા શ્વાનનો આતંક. 12 કલાકમાં 15-20 વ્યક્તિઓને આ શ્વાને બચકું ભર્યું છે. બાળકો તથા મહિલાઓ શ્વાનના હુમલાનો ભોગ બન્યા હતા. આ શ્વાનના હુમલામાં 8 વર્ષીય ગંભીર ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો છે.
આવતીકાલથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યું છે. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ યોજાશે, જેને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ક્રેઝ છે. મેચની તારીખ જાહેર થતાં જ હોટેલ્સના રૂમ બુક થઈ ગયા છે, તો કેટલીક હોટલના ભાડા 4-5 ગણા વધી ગયા છે. સડનલી 10-15 દિવસની અંદર મારી પાસે ઓછામાં ઓછા 15-20 ઇન્કવાયરી એ દિવસોમાં આવી ગઈ. એટલે મને થયું કે ભાઈ આ બધાને 15 ઓક્ટોબર જ કેમ કરાવડાવું છે હેલ્થ ચેકઅપ. પછી એક બે જણને મેં પૂછ્યું, બોસ શું તક આની પાછળનું લોજિક શું છે? કે સાહેબ, એવું છે કે એ દિવસે વર્લ્ડ કપની મેચ છે, અમારી ટિકિટો અમારી પાસે આવી ગયેલી છે, પણ હોટલ બહુ એક્સપેન્સિવ થઈ ગયેલી છે. તો અમે વિચાર આવ્યો કે ભાઈ અમે હોસ્પિટલમાં રોકાઈ જઈએ ને અમારું હેલ્થ ચેકઅપ પણ થઈ જાય ને અમારું આ પણ થઈ જાય.